बहनों अपने अगाउ बे लेक्चर मां भाषा नु मानव समाज में स्थान अने बीजो मुद्दो छे भाषा ना विविध कार्यों ने उपयोग एमा पहला मुद्दा ने आपने बात करी कि भाई कम्युनिकेशन माटे एटले के भाषा ना विविध उपयोगों में संदेश व्यवहार ना माध्यम तरीके भाषा शू कार्य करे थे ये कार्यो माटे ने आपने बात करी एमा पहला मुद्दा ने बात थी गई। हवे बीजो विचार बीजो मुद्दो थे ए बीजो मुद्दो विचार के लागणी व्यक्त करवाना साधन तरीके एमा ए भाषा नुं एक अगत्यनुं कार्य आ पण छे के भाषा आपणे विचार के लागणी आपणा मन ने अंदर कई विचार छे उद्भव्यो तो ए विचार आपणे विद्यार्थीओ साथे प्रिंसिपल साथे समाजना अन्य व्यक्तिओ साथे कुटुंबनी व्यक्तिओ साथे ए आपणे व्यक्त करवो होय तो एमां भाषानी जरूर होय। भाषा ने जरूर कई रीते पड़े छे अन्मा विचार तो असंख्य विचार चालता हुआ छे एक ज विचार नहीं चालतो सामान्य रीते साहित्य नी भाषा में आपणे बात करिए तो कोई सर्जक ज्यारे पोते कई विचार करता होय अने ए विचार छे एने शब्दस्थ करे छे ए शब्दस्थ जे करे छे ए કે એમની કોઈ લાગણી છે એ લાગણી એ વ્યક્ત કરવા માટે એ ભાષાનું એક માધ્યમ પસંદ કરે છે એટલે ભાષા છે એ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભાષા બોલતી હોય તો એ તમામે તમામ ભાષાની અંદર વિચાર કે લાગણી વ્યક્ત કરી શકે છે અને આની ખાસિયત એ જ છે કે આપણી માતૃભાષા જે કોઈ પણ વ્યક્તિ હોય એમની માતૃભાષા છે એ માતૃભાષામાં જ વિચાર થઈ જાય છે કોઈ પણ વ્યક્તિના વિચાર છે એ એમની માતૃભાષામાં જ વિચાર કરી શકે પછી તમે ઇંગ્લિશમાં ગમે એટલા પાવરફુલ છે એ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું પણ જે માતાના દૂધની સાથે આપણને ભાષા મળેલી છે એ ભાષામાં જ આપણે આપણી અભિવ્યક્તિ આપણી લાગણી કે આપણો વિચાર છે કરીએ છીએ એટલે ખાસ આ વસ્તુ એ વિચારવાની છે કે ભાષાના કાર્યની અંદર વિચાર કે લાગણી વ્યક્ત કરવા માટેનું ઊંચા મોટામાં મોટું માધ્યમ છે કાલિદાસ ભાવભૂતિ ટાગોર આ બધાના જે વિચારો છે એ વિચારો આજે આપણી પાસે છે ઋષિ સંસ્કૃતિનું જ્ઞાન એ આપણી પાસે છે તો એ આપણી પાસે જ્ઞાન ક્યારે આવ્યું કે એ વિચારો છે એ એમની લાગણી છે એ લાગણી છે એમને ભાષા દ્વારા આપણી સામે મૂકવાનો પ્રયત્ન એ કર્યો એટલે દરેકે દરેક વ્યક્તિ એની માતૃભાષામાં જ વિચાર કરે છે એ વિચાર કે લાગણી છે વ્યક્ત કરવા માટે પોતાની ભાષાનો ઉપયોગ કરે છે। પન્નાલાલ પટેલે માનવીને ભવાય મળેલા જીવ એ લખ્યું એ નવલકથા આપણને આપી તો એ એમના વિચારો છે એમની લાગણી છે એની અંદર એ સ્ફુટ થતી આપણે જોઈએ છીએ। તો જે ભાષાના વિવિધ કાર્યો છે એમાં આપણો બીજો મુદ્દો આ છે તો એને આપણે પૂરો કરીએ। હવે ત્રીજો મુદ્દો છે જ્ઞાન સંપાદન અને જ્ઞાન વિજ્ઞાનની અભિવ્યક્તિ અર્થે જ્ઞાન સંપાદન આપણે આ વૃક્ષો જોઈએ છીએ આપણે વિદ્યાર્થીઓની ચહલપહલ જોઈએ છીએ આપણે કોઈ મહાન વૈજ્ઞાનિકો છે એ પોતાના કાર્ય છે એ કરતા હોય છે એને જોઈએ છીએ તો આ જે બધી વસ્તુઓ છે એ જ્ઞાન સંપાદન આજે એક પુસ્તક છે આપણી પાસે તો આ ભાષા વિજ્ઞાનનું પુસ્તક છે આ છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ પુસ્તક છે
तो एनु ज्ञान संपादन भोजो अखो सामर दयाराम नरसिंह मेहता मीराबाई आ लोकोए जे आपने ज्ञान छे आपेलु छे ए ज्ञान भाषाना माध्यम थी आपने आपेलु छे। आज ए जो जीवंत अपनी पासे रहेलु होय तो ये जीवंत रहेवानु मुख्य कारण ए छे के ज्ञान संपादन એમને નરસિંહ મહેતા એ જમાનાની અંદર આપણે વાત કરીએ તો સાહિત્યના ફેલાવવા માટે આપણી પાસે મુદ્રિત સાહિત્યનો બધો હસ્તલિખિત હતો અને એમાં નરસિંહ મહેતાના વખતની અંદર આપણે 14માં 15માં શતકમાં જઈએ તો ત્યારે તો પરિસ્થિતિ બહુ કઠિન હતી। અત્યારે તો આપણને મુદ્રિત સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં મળે છે તો એમાંથી આપણે જ્ઞાન વિજ્ઞાન છે એને આપણે લઈએ છીએ। પણ આ જ્યારે નરસિંહ મહેતાને આપણે વાત કરતા હતા ત્યારે જ્ઞાન સંપાદન કેવી રીતે થતું છે તો નરસિંહ મહેતા છે એ કોઈ વૃક્ષનું કોઈ લાંબી ડાળી હોય મોટી ડાળી હોય કેળનું પાન હોય કે વડનું પાન હોય તો એવા પાનની અંદર નાની સળી લઈ અને એમાં એ પોતાના ભજન પોતાના પદ એમના પ્રભાતિયા એ બધા એની અંદર કોતરણી કામ કરી અને લખી નાખતા। આપણે જોઈએ છીએ કે પાનની અંદર આપણે લખવું હોય તો લખી શકાય છે તો આ રીતે એ લખાઈ જાય અને પાન ઝાડના પાન છે એ પાનનો આ ઉપયોગ છે એ જમાનામાં થતો એમને ગોળ ભૂંગળી બનાવી એના ઉપર પાછા વનસ્પતિનો તાંતનો છે એ વીટી અને એ જે ભજન કરેલું પદ કે જે કંઈ લખેલું હોય એ નદીની અંદર વહેતું કરી દીધી। હવે નદીમાં વહેતું થઈ જાય પછી બીજે ગામ એ પ્રવાહની અંદર તણાતું તણાતું જતું હોય અને જે લોકો સવારમાં સ્નાન કરવા માટે કે કોઈ પોતાના કાર્ય માટે આવ્યા હોય તો તે લોકો અહીંયાથી એ ભૂંગળી ત્યાંથી લઈ અને એને ખોલી અને એ વાંચી લીધી છે અને કંઠસ્થ કરી લીધી છે। એટલે આ રીતે એ જમાનામાં પણ જ્યારે મુદ્રિત સાહિત્ય નહોતું આપણી પાસે છાપકામના સાધનો નહોતા ત્યારે પણ આ જ્ઞાન સંપાદનનું કાર્ય વ્યવસ્થિત રીતે આ રીતે થતું પણ એની થોડીક મર્યાદાઓ હતી। અત્યારે જે આપણને આ મુદ્રિત સાહિત્ય પ્રાપ્ત થાય છે તો એ મુદ્રિત સાહિત્યના પરિણામે આપણી પાસે કેટલીક ક્ષિતિજો ખુલી ગઈ છે કે જ્ઞાન વિજ્ઞાનનો વિસ્તાર કેટલો વધી ગયો। આજે કોઈ જગ્યાએ વૈજ્ઞાનિક સંશોધન થયું હોય માની લો કે અત્યારે આ કોવિડની પરિસ્થિતિ છે અત્યારે આ કોરોના વાયરસની સ્થિતિ છે તો આપણે બધા કાક બોલે કે જો એમની રસી શોધાઈ જાય તો એની રાહ જોઈએ। હવે એ રસી ક્યારે શોધાય શું થાય એ આપણે એને ભવિષ્યમાં તો આપણે કંઈ જાણતા નથી પણ એના માટે જો એ શોધાઈ જાય તો તરત જ આપણને વિડીયો દ્વારા યુટ્યુબ દ્વારા સમાચાર સંસ્થાઓના માધ્યમો જે આપણા છે રેડિયો છે છાપા છે એના દ્વારા આપણી પાસે એ પહોંચી જાય છે। તો આ જ્ઞાન વિજ્ઞાનની અભિવ્યક્તિ અર્થે તો એ લોકોએ જે સંશોધન કરેલું છે જો આપણી પાસે ભાષા ન હોય તો આ જે વસ્તુ આપણી પાસે આવે છે એ ના આવે। એટલે ભાષાનું આ પણ એક વિશિષ્ટ કાર્ય છે કે ભાષાના ઉપયોગમાં જ્ઞાન વિજ્ઞાનની ક્ષિતિજો છે એનાથી વિસ્તરી છે વિકસી। હવે ત્રીજો મુદ્દો છે પૂર્ણ થાય છે ચોથા મુદ્દાની આપણે વાત કરી તો સાહિત્યના માધ્યમ તરીકે આના પહેલા પણ આપણે જયારે વિચારે કે લાગણી વ્યક્ત કરવાના સાધન તરીકે જયારે એનો ઉપયોગની વાત કરતા હતા ત્યારે આ વસ્તુ છે એમાં આવે છે કે સાહિત્યના માધ્યમ તરીકે આપણે આના પહેલા માધવ રામાનંદની કાવ્યની પંક્તિઓ લીધી હતી કે દાદાના આંગણામાં ઉભેલા આંબાનું પુણેરું તોડ્યો રે પાન પરદેશી પંખીના ઉડિયાનું કામ પછી મારામાં ફરક્યું વેરા। એ જ રીતે એમની બીજી પંક્તિઓ છે કાવ્યની ડુંડે બેઠા છે રૂડા દાણા પટલાણી
कोण दीकरी ना करी दई आना। हवे विचार करो के एक माधव रामानुज जेवो महान कवि ये आपणी सामे ये जे काव्य मूके छे ये काव्य द्वारा आजे आपणे ये वस्तु समझवानो प्रयत्न करीए छे के ढूंढे बैठा छे रूड़ा दाणा पटलाणी ओन दीकरी ना करी दई आना। अंदर थी भाव से जागृत थी जाए आवो समय हो नौ दस वाग्या हो खेतर ना सेठे पटेल ने पटनानी थोड़ीक वार माटे विश्राम खावाने तैयारी करता हो आकाश नी अंदर वादड़ाओ थई आडा आवड़ा आटा मारता हो मंद मंद पवन जुवार नु जे खेतर हो अथवा बीजा कोई पण पाक होय अने ए पाक ऊपर थी पवन छे लहराता होय एमने जे सुगंध छे सुगंध आवती होय तमे खास जोजो जुवारनो खेतर होय अने चासकियो जे थयो होय ए चासकिया ऊपर थी जे पवन आवतो होय ने एनी नीचे जो आपणे बैठा होईए फूलनी सुगंध तो आवे छे बीजा वनस्पतिना जे गुण धर्मो होय ए प्रमाणे एमनी सुगंध तो आवे छे पण અહીં જે જુવારની જે માદક સુગંધ આવે છે અને એ પટેલ પટવાણીના વિચારો એની જે લાગણી છે એ લાગણીને માધવ રામાનુજે આ કાવ્યની અંદર સચોટ રીતે અભિવ્યક્ત કરી તો એ સાહિત્યના માધ્યમ તરીકે કાવ્ય જો એમને ન બનાવ્યું હોત તો આપ બધા લોકો અનુભવ તો કરતા જ હોય છે આપણે ખેતરમાંથી પસાર થતા હોઈએ તો આપણને પણ એ જે મંદ મંદ પવન છે એ આવતો હોય માદક પવન આવતો હોય તો આપણે પણ એનો અનુભવ કરીએ છીએ પણ શહેરીજનો જેમને ક્યારે ખેતર જોયું નથી જેમને ક્યારે ખેતરનો સેઢો નથી જોયો જેમને ચાસકીઓ નથી જોયો તો આ જે બધા ચિત્રો છે એ ચિત્રો ધીમે 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 એ કાવ્યની અંદર એને ઉઘાડ આપે છે તો એ આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે ભાઈ જ્ઞાન સંપાદન પછી સોરી સાહિત્યના માધ્યમ તરીકે તો એ સાહિત્ય એ કવિનું જે કાવ્ય છે એ કાવ્ય આપણને મળ્યું તો એ બહુ સારામાં સારું ભાષાનું કાવ્ય છે તો સાહિત્યના માધ્યમ તરીકે આજે આપણે પેપર નંબર 12 ભણીએ છીએ ભાષા વિજ્ઞાન જો કાંતિલાલ બળદેવ પ્રસાદ વ્યાસ કેબી વ્યાસ એક વખતના આપણા પ્રિન્સિપાલ ધકાન સાહેબ એક વખતના યુનિવર્સિટીના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ ગુજરાતી વિભાગના પ્રભાશંકર તેરૈયા સાહેબ આ જે બધા વ્યક્તિઓને આપણે જોઈએ છીએ ત્યારે એમને જો સાહિત્યની અંદર આ ભાષા વિજ્ઞાનની અંદર આપણી સામે આ મૂક્યું ન હોય તો આજે આપણે ભલે જાણીએ છીએ કે ભાઈ ભાષાના આ ઉપયોગ છે પણ આના પહેલાના વ્યાખ્યાનમાં જે વાત કરી હતી કે ભાઈ આ તંત્ર તો છે ભાષા પણ એ તંત્રની અંદર એ જે એમની વિશિષ્ટતાઓ છે એ વિશિષ્ટતાઓથી આપણે અજાણ છીએ તમને એક સામાન્ય દ્રષ્ટાંત આપું કે તમે ત્રીજા ચોથા ધોરણમાં જ્યારે ભણતા હો ત્યારે નામ નામ એટલે શું આ ભણી ગયા પણ અત્યારે આપણે એમ કહીએ કે વ્યાખ્યા અમને વ્યાખ્યા આપો તો તમે બધા વિચાર કરવા માંડશો કારણ શું છે કે આ તંત્રની અંદર વાત કરી તમને ખ્યાલ તો છે રમણ ચમન મગન લીંબુનું ઝાડ આંબાનું ઝાડ છોકરીઓ વિદ્યાર્થીઓ આ બધી વાતથી આપણે માહિતગાર તો છીએ દયા ક્રોધ શોક દુઃખ ઈર્ષા અપમાન માન આ બધા શબ્દોથી આપણે વાકેફ છીએ લશ્કર ટોળું ધન ધન એટલે પાછું તમે વિચારવા માંડશો હવે એક શબ્દ એવો છે કે ખાડું
હવે ખાડો શબ્દ જયારે આપણે વિદ્યાર્થીઓ સામે મૂકીએ છીએ ત્યારે એ ગ્રામ્ય જીવનમાંથી આવતા હોય તો તરત જ કહે છે કે ભેંસોનું ટોળું, ધણ એમ કહીએ તો ધણ છે એ ગાયોનું ટોળું, લશ્કર લશ્કર બોલીએ તો તરત જ એને ખ્યાલ આવે છે કે ભાઈ વ્યવસ્થિત રીતે સૈનિકો છે એ કૂચ કરતા હોય તો એને આપણે લશ્કર થી ઓળખીએ છીએ. તો આ બધી વસ્તુઓની આપણે ખબર છે કે નામ એટલે શું, પણ એની વ્યાખ્યા આપવાની જયારે વાત કરીએ ત્યારે આપણે બધા માથું ખંજરો માંગીએ છીએ. આજે 1992 થી દર વખતે જયારે આપણો અભ્યાસક્રમ શરૂ થાય ત્યારે આ વાત છે વિદ્યાર્થીઓ સામે મૂકું છું કે ભાઈ કૃદંત, ક્રિયાપદ, ક્રિયા અવયવ, તો આ બધાની વસ્તુની અંદર સર્વનામ વિશેષણ એમાં ના ઉતરીએ તો પણ નામ એમની વ્યાખ્યા એટલે વિદ્યાર્થીઓ છે એ બધું જાણે છે, બધું સમજે છે, એને બધી ખબર છે કે નામ છે એ વિવિધ પ્રકારના છે, પણ એ જવાબ નથી આપી શકતા. કારણ કે વ્યાખ્યાની વાત કરીને એટલે આપણે તંત્રની અંદર ઉતરી ગયા, તંત્રમાં ઉતરીએ એટલે એને નામની બધા નામની ખબર છે કે ભાઈ સમૂહવાચક નામ હોય તો એની ખબર છે, જાતિવાચક નામ, સંજ્ઞાવાચક નામ, દ્રવ્યવાચક નામ, ભાવવાચક નામ, આ નામના પાંચ પ્રકારની ખબર છે, પાંચ પ્રકારને ઓળખે છે નામના જે પ્રકાર પાંચ એમને ઓળખે છે, જાણે છે, સમજે છે અને ભાષામાં ઉપયોગ પણ કરે છે. ભાષાના જે વિવિધ કાર્યો છે એમાં એનો ઉપયોગ પણ કરે છે, પણ છતાં વ્યાખ્યાયિત કરવાનું આવે ત્યારે એમને થોડો પેલું મનની અંદર એવી લાગણી થાય છે કે ભાઈ આનું વ્યાખ્યા કેવી રીતે આપે. પણ સામાન્ય આપણે વિચારીએ તો નામ એટલે કોઈ પણ વ્યક્તિ, કોઈ પદાર્થ, કોઈ પ્રાણી, કોઈ સમૂહ, કોઈ આપણી લાગણી, આપણી અભિવ્યક્તિ, આ જે બધી વસ્તુઓ છે, કોઈ દ્રવ્ય, તો એમને ઓળખવા માટે વપરાતો શબ્દ એને આપણે નામ તરીકે ઓળખીએ છીએ. પણ વિદ્યાર્થીઓને એ બહુ થોડી તકલીફ પડે છે એટલે સાહિત્યના માધ્યમ તરીકે જો આપણને આ રીતે આપણા સર્જકો છે એ સર્જકો કમા મુનશી છે તો એમની કેટલી નવલકથાઓ, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, પીતાંબર પટેલ, તો આ બધા જે સર્જકો છે, અરે આપણે એનાથી આગળ જઈએ તો કાલિદાસ, એનાથી આગળ જઈએ તો ઋષિ સંસ્કૃતિની અંદર વેદ પુરાણ, તો જે આ બધું સાહિત્ય છે એ આપણને મળ્યું તો એનો યશ સાહિત્યના માધ્યમ તરીકે, ભાષાનો જે માધ્યમ, ભાષાનો જે આપણે ઉપયોગ કર્યો એટલે એ આપણી પાસે આ બધું અત્યારે ઉપલબ્ધ છે. તો ભાષા ન હોય તો કદાચ આપણી પાસે અત્યારે આ વસ્તુ ન હોત. એટલે સાહિત્યના માધ્યમ તરીકે હવે પાંચમો મુદ્દો એવો આવે છે કે ચિત્ત વિકાસના પરિબળ તરીકે, ચિત્ત વિકાસ એ દરેક આપણું મન અત્યારે આપણે આ રીતે હાથ રાખીને ઉભા હોઈએ, કોઈ વિદ્યાર્થીઓ નથી અને આપણે અહીં આવીને બેઠા છીએ, આપણા મનની અંદર સતત વિચારનું સંક્રમણ ચાલતું હોય છે. આપણે વિચાર ક્યારે સ્થગિત કરી શકતા નથી, ઊંઘની અવસ્થામાં પણ આપણું વિચારનું ક્ષેત્ર છે એ બંધ નથી. જાગૃત મન છે એ નિદ્રા અવસ્થામાં હોય છે, અજાગૃત મન એમનું કાર્ય છે એ સતત બજાવ્યા રાખે છે. હવે જે આ વિચારો છે એ આવે છે પછી એ કાલ્પનિક વિચારો કે આ જગતની અંદર બનેલી ઘટનાઓના વિચારો, આપણા કુટુંબમાં બનેલી ઘટનાઓના વિચારો, કોઈનો જન્મદિવસ છે તો એમની ઉજવણી માટેના વિચારો, આ જે વિચારનું સંક્રમણ ચાલે છે તો એ ચિત્તમાં ચાલે છે, આપણા મનમાં ચાલે છે. તો એ જે ચિત્ત વિકાસનો પરિબળ છે, આપણે કોઈ પુસ્તક છે